જામનગરના ગુલાબનગર નજીક મોહનનગર વિસ્તારમાં આવેલ આવાસમાં રાજેશભાઈ સુખડિયાના બંધ મકાનમાં ગત રાત્રે ચોરી થઈ હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી મકાન માલિકના કથન મુજબ રૂપિયા પચાસ હજારની રોકડ સહિત દાગીનાઓ ચોરાઈ ગયા છે રાજ્યસભામાં આજે દેશમાં બાળ વિવાહનો મુદ્દો ચર્ચાયો હતો સરકારના ડેટા મુજબ ભારતમાં ત્રેવીસ પોઈન્ટ ત્રણ ટકા કન્યાઓના બાળ લગ્ન એટલે કે અઢાર વર્ષ પહેલા વિવાહ થઈ જાય છે એનએફએસએસના ડેટા મુજબ ગુજરાતમાં દર પાંચમાંથી એક કન્યાના લગ્ન અઢાર વર્ષ પહેલા થઈ જાય છે એકત્રીસ ટકા કન્યાઓના લગ્ન એકવીસ વર્ષની વય પહેલા થઈ જાય છે કોંગ્રેસી સાંસદ અમી યાજ્ઞિકના સવાલના પ્રત્યુત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે બાળ લગ્નનો ભોગ બનેલી કન્યાઓ પૈકી સાત ટકા કન્યાઓ પંદરથી ઓગણીસ વર્ષની વયમાં જ ગર્ભવતી થઈ જાય છે જે પૈકી દસ ટકા કન્યાઓનું પ્રસુતિ દરમિયાન મૃત્યુ થવાનું જોખમ હોય છે જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી નેતા આનંદભાઈ રાઠોડે કોર્પોરેશનમાં ભંગારવાળામાં ચેકિંગ કર્યું હતું અહીં પડેલા ભંગાર વાહનો સાથે કચરાના બિન્સ સહિત અમુક ઉપયોગમાં લઈ શકાય એવી સારી સ્થિતિના વાહનો પણ મળી આવ્યા હતા તંત્રની બેદરકારીને કારણે લાખોના સાધનો ભંગારની માફક ધૂળ ખાતા હોવાનો આરોપ લગાવી વિપક્ષી નેતાએ સારી સ્થિતિમાં હોય એવા સાધનોને પુનઃ ઉપયોગમાં લેવાની તંત્રને ટકોર કરી હતી